કર્યાતા વિશે આપણે બધાએ કડું કર્યાતું નામ સાંભળેલું જ હશે, પરંતુ કડું અને કર્યાતું એ બંને અલગ અલગ વનસ્પતિ છે. કડું એ છે ને કુટકી છે, અને કર્યાતું એ કર્યાતું છે. એટલે કડું કર્યાતું એ બે અલગ અલગ વનસ્પતિ છે, એમાંથી આપણે વાત કરવાના છીએ કર્યાતા વિશે. કર્યાતા એકચ્યુઅલી બે પ્રકારના હોય છે, એક મીઠું કર્યાતું અને એક નેપાળી કર્યાતું. આપણે લોકો જે ઉપયોગમાં લઈએ છીએ ઔષધિ તરીકે તે છે નેપાળી કર્યાતું, અને તે સ્વાદમાં ખૂબ જ કડવું હોય છે, એટલે આપણને એવું લાગે કે કડું કર્યાતું એ જ કર્યાતું. પરંતુ એકચ્યુઅલી કડું અલગ છે, કર્યાતું અલગ છે. કર્યાતાનું લેટિન નામ છે સ્વર્ટિયા ચિરાતા, અને ઔષધ તરીકે આપણે તેના પંચાંગ એટલે કે દરેક પ્લાન્ટ પાર્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે કર્યાતાના ગુણો વિશે વાત કરીએ તો કર્યાતું ઉત્તમ જ્વરઘ્ન છે, કફઘ્ન છે, અને કૃમિનાશક છે. એટલે કૃમિમાં પણ કર્યાતાનો ઉપયોગ થાય છે. જ્યારે ઝીણ જ્વર એટલે કે ઝીણો ઝીણો તાવ શરીરમાં સતત રહેતો હોય તો કર્યાતાનો ઉપયોગ થાય છે. અને કર્યાતાના જે એનું હું તમને આગળ એક ઘરગથ્થુ ઉપચાર બતાડીશ, તો એનાથી કેવી રીતે એનાથી ફાયદો થાય છે તે પણ તમને ખ્યાલ આવશે. કર્યાતુના ઘરગથ્થુ ઉપચારોની આપણે વાત કરીએ તો કર્યાતુનો જે આપણી પાસે પંચાંગ હોય, સૂકું અથવા લીલું જે પણ અવેલેબલ હોય, તો એને રાત્રે પાણીમાં પલાળી દેવાનું છે, અને સવારે તેનો 7 દિવસ સુધી ઉપયોગ કરવામાં આવશે. તો ઝીણ જ્વર એટલે શરીરમાં જે ઝીણો ઝીણો તાવ રહેતો હોય, અથવા તો આમ વાત એટલે સાંધાના જે દુખાવા છે તેમાં પણ ફાયદો થાય છે. આ સિવાય એનો એક મહત્વનો ઉપયોગ એસિડિટીમાં પણ થાય છે, તેમાં પણ આ જ પ્રકારે કર્યાતુને રાત્રે પાણીમાં પલાળી દેવાનું છે, અને સવારે તે પાણી છે મતલબ કર્યાતુને જે કૂચો છે એને ગાળી લેવાનો છે અને પાણી પી લેવાનું છે, અથવા તો જો તમારે ઇન્સ્ટન્ટ ઉપયોગ કરવો હોય તો કર્યાતુને પાણીમાં ઉકાળી લેવાનું છે અને એને ગાળીને ઠંડુ કરી અને પી લેવાનું છે. તો તેનાથી એસિડિટીમાં પણ ફાયદો થાય છે. તો ફ્રેન્ડ્સ, આ થઈ કર્યાતાના ઘરગથ્થુ ઉપચારો વિશેની વાત. તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું આવી જ કોઈક અવનવી ઔષધિની માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, નિરોગી રહો અને આયુર્વેદને અપનાવો. થેન્ક યુ.